આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સમગ્ર ગુજરાતમાં ઉર્જા વિભાગની સાથે કંપની ઓફિસના તમામ 55,000 કર્મચારીઓ સાતમા પગાર પંચના મંજૂર થયેલા આનુષંગિક લાભો મેળવવા આખા ગુજરાતમાં તમામ વીજ કચેરીઓ બહાર બપોરે 2 થી 32 કલાકના રિસેસના સમયમાં ઉર્જા વિભાગ પાસે પોતાની માંગણીઓ સંતોષવા સૂત્રોચ્ચાર કરી આંદોલનની શરૂઆત કરી હતી. ઉર્જા વિભાગના બધા માન્ય યુનિયન એક મંચ ઉપર આવી એક સુરમાં લડત ઉપાડી આહવાન આપતા આજથી ઉર્જા વિભાગમાં સૂત્રોચ્ચારથી આંદોલનની શરૂઆત થઈ હતી. તમામ યુનિયન દ્વારા બનાવેલ સંયુક્ત સંકલ્પ સમિતિ દ્વારા આહવાન કરતા 21 તારીખે ઉર્જા વિભાગના 55,000 કર્મચારીઓ આંદોલનના ભાગરૂપે માસીએલ ઉપર જશે. આજ દિન સુધી 44,000 કર્મચારીઓની સિસ્ટમમાં ઓન રિપોર્ટ રજા મૂકી દેવામાં આવી. જો ઉર્જા વિભાગના 55,000 કર્મચારીઓ એક દિવસ માસીએલ ઉપર જાય તો ગુજરાતમાં બ્લોકઆઉટ થતાં કોઈ અટકાવી શકે નહીં તેવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેમ નકારી શકાય નહીં. સ્પીડ ન્યૂઝ 17 હંમેશા સત્યની સાથે. મારું નામ રાજુ ખટાણા, હું એજી વિકાસમાં સર્કલ સેક્રેટરીનો હોદ્દો ધરાવું છું. જે અમારી પડતર માંગણીઓ છે કે જે અમારા હકના પૈસા છે એ અમારા જ પૈસા છે, સરકારને તો ખાલી આપવાના છે, એને માથે હાથ રાખવાનો છે, છતાં પણ એ અમને આપવામાં નારાજગી બતાવે છે. આજે વીજળી જે 24 કલાક ઓનલી ફોર ગુજરાતમાં જ હતી ત્યારે તમામ કર્મચારીઓ એનો દિવસ રાત જોયા વગર વીજળીને 24 કલાક આપે છે પબ્લિકને, છતાં અમારા પૈસા અમારી માંગો આ સરકાર શું કામ એને નથી આપતી. એના માટે આજે અમે સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવીએ છીએ. આવનારા દિવસોમાં 21 તારીખે તમામ કર્મચારીઓ જીએનએલના માર્કશીટ ઉપર જતા અચકાશે નહીં, અને જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો ગુજરાતની જનતાને અમે સમાયાજના ઈચ્છીએ છીએ કે થોડી તકલીફ પડે તો દરગુજર કરશો, પણ આ સરકાર જે અત્યારે સૂઈ ગઈ છે એને જગાડવા માટે અમારા તમામ પ્રયત્નો ચાલુ છે. અમારો હક જે અમને મળવાપાત્ર રકમ છે એ અમને આપવી નથી, સરકારે પૈસા આપવાના નથી, અમારા પૈસા છે અમને આપવાના છે, છતાં પણ એ નથી આપતી, એ માટે અમારો સરકાર સામે વિરોધ છે.